પરિસ્થિતિ એવી થતી જાય કે જાણે મહાભારતના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ દેવો એવું અઘરું છે આજ. કારણ કે જીવન છે, સાંભળો, માણસનું જે જીવન છે ને એ જીવનની એક ધારા હોય છે. હું ઘણી વાર એમ કેતો, ઘણાના લખણ હોય, બેઠા બેઠા જોજો, ક્યાંક બેઠા ને બેઠા બેઠા હળિયું ભાંગતા હોય, કઈક તોડતા જ હોય બેઠા બેઠા, બીડી પીને જગવીને બેઠે, પછી ઓલી દીહવાળી નાખે ને એના કટકા કરતા હોય બેઠા બેઠા, કા બીડી ને આવીને એમ કડતા હોય બેઠા. આવું આવા જેને લખણ હોય ને, નામ લખી લેવું, કોઈ દી સમાધાનમાં ન લઈ જવાય એને, કારણ કે એના જીવનમાં તોડતા આવડે છે, એના જીવનમાં જોડતા નથી આવડતું. કહેવાય ગયું આ રામ કથા છે એ જોડવાની કથા છે. હનુમાનજી મહારાજ કેવા ભગવાન છે, જોડવા વાળા છે. સ્કૂલની અંદર કોઈ એમ કહે કે ભાઈ પ્રેમનું પ્રતીક રૂપી તમે કોને કહી શકો, તો વિદ્યાર્થીઓ જવાબ આપે. એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે તાજમહેલ. કોઈએ કીધું બે પ્રેમીઓને નામ આપો, તો કે લેલા મજનુ. ત્યારે એક ખૂણામાં છોકરો બેઠો થયો, એને જવાબ આપ્યો, સર માફ કરજો, પ્રેમનું કોઈ પ્રતીક હોય ને તો રામ સેતુબંધ છે. ભગવાન રામે એમ કહેવાય કે માં જાનકી માટે એમ કહેવાય સેતુબંધ બાંધ્યો હતો. આનાથી બીજું પ્રેમનું પ્રતીક ન હોય શકે. આપણે આપણે શું કરીએ છીએ, આપણે આપણું મૂકીને બીજે દોડવા મળ્યા છીએ. આપણે આપણું મૂકીને આપણે કોકની ટીકાના વીડિયા બનાવશું, પણ આપણે વીડિયા આપણી સમૃદ્ધિના બનાવો ને ભાઈ. આપણે જે સારા કાર્યો કરીએ છીએ, આપણા મિત્રો કોઈ સારા કાર્યો કરે છે એને બિરદાવતા વિડીયો બનાવો, કોઈની ટીકાના વિડીયો બંધ કરો. આ લોકડાઉનમાં શું કરી લીધું બધાએ, લ્યો. હવે તો હું તો એટલું જ કહું સાહેબ, આ લોકડાઉન પછી કે આપણી પૃથ્વીના 18 વર્ણ એક બને. આ આયર, આ દરબાર, આ કોળી, આ પટેલ, આ હય, આ હુતાર, આ સાધુ, આ બ્રાહ્મણ, આ બધું છોડો, 18 વર્ણ એક બનો. એવડી મોટી ઉર્જા હોવા છતાં આપણી ઉર્જા અંદરો અંદર આપણે બગાડી નાખીએ છીએ. અને આપણે ખરેખર જ્ઞાતિવાદ કરવો હતો તો પછી આ લોકડાઉનમાં કરવો હતો ને, કોરોનામાં ત્યારે કરવો હતો. ભલે મારો બાપ મરી જાય પણ ડોક્ટર તો મારી જ્ઞાતનો હોવો જોઈએ. ના ના, કરવો હતો ને ત્યારે. ડોક્ટર કોઈ જ્ઞાતિનો નથી હોતો, સ્કૂલ કોઈ જ્ઞાતિની નથી હોતી, આવી જગ્યાઓ કોઈ જ્ઞાતિની નથી હોતી, આવા સંતો કોઈ જ્ઞાતિના નથી હોતા, કોઈ કલાકાર કોઈ જ્ઞાતિનો નથી હોતો. એમ કહેવા ગયો આ દેશનો યુવાન પણ કોઈ જ્ઞાતિનો નથી હોતો, 18 વર્ણની સેવા કરવા ઊભો હોય. તમે રોડ ઉપર, આ યુવાનોને કહો, તમે રોડ ઉપર નીકળ્યા હો અને કોઈનું અકસ્માત હોય તો તમે શું કોઈ દિન થયા યુવાનોએ કોઈને પૂછ્યું કે આ કઈ જ્ઞાતિનો છે, એને હોસ્પિટલ લઈ જવા ભેગો કર્યો હોય. એમ આજે હનુમાનજી મહારાજ જેની આશીર્વાદથી આપણે આજે મળ્યા છે. જો ભગવાન રામે, આ રામચરિત્ર માનસ એ પણ 18 જ્ઞાતિને ભેગું કરવા વાળું છે ને, કોણ સબરી, તોય ભગવાન ન્યા ગયા. સાંભળી લ્યો ભાઈ, અહીંયા અહીંયા જે પાછળ ઊભા છો ને, મહેરબાની કરીને જેને અહીંયા ઊભું રહેવું હોય કાં મૂંગા ઊભા રહે અને કાં બાર આવ્યા જાય, પ્લીઝ. અહીંયા હું પ્રોગ્રામ દેવા આવ્યો છું, વ્યવસ્થા કરવા નથી આવ્યો. વ્યવસ્થા કરવી તમારી જવાબદારી છે, પ્રોગ્રામ દેવો એ અમારી જવાબદારી. હવે અહીંયા એમણા તમે આવી જાઓ ત્યાં, અને પછી ત્યાં ઊભા ઊભા વાતો કરો. એટલે નક્કી શું કરવા માગો છો, કયો ને? અમે તો બીજે દી બીજે પ્રોગ્રામ ભાઈ છે જ આપણો, કાલ ક્યાં જમાવાના તો સહી. પણ આવા જે માઢુડા મિત્રો, આવા સંતો બેઠા હોય, એટલે ક્યારે અમને એમ થાય કે અમને સાંભળનારા કોઈ, અને કેટલી સંખ્યામાં તમે આવ્યા છો, એમ કહેતો તમને ને તમને તમે તાળીઓથી વધાવો, બધા વધાવો તાળીઓથી, સાબાર. અને બીજી વાત, આપણે આપણા વાહમાં હાથ ફેરવો કે હે મારા નાથ, હે હનુમાન દાદા, આ કોરોનામાં તે બસાવ્યા, તારો આભાર. હા, ખરેખર આપણા કોરોનામાં બસી ગયા તો આપણે પાવર કરવાની જરૂર નથી. ભગવાનને એવું થયું હશે કે આ બધા હજી સેવા કરે એવા બાકી છે, એટલે આને રહેવા દો, નકર તો એ ગોબો ઉપાડી જ લે. હે, આની દવા હજી તમે આપણો વિજ્ઞાનની બાપની તાકાત ન થાય, ટીકડી ન ગોતીએ ક્યાં, તમે કલ્પના તો, નકર કેટલી લેબોરેટરીઓ છે બોલો, વિશ્વને અમેરિકા વાળા તૂટી ગયા. એ ભલે પીડે, આવે ઘડીક, હવે ઘડીક બેસી જાઓ ઓર્ગેનાઇઝર શ્રી, આપ પણ બેસી જાઓ. ના ના, સવાલ નથી ને, આપણે ઘડીક આમ જોવો વધી વધીને 15-20 મિનિટમાં પછી પાછા આગળ. હા, પણ આમ જેટલી શાંતિ ને જેટલી મજા આવશે ને એટલી મને મજા આવશે. કારણ કે આ આ આ જે સામે જે મિત્રો આ બધા બેઠા છો એ એ એક કંઈક સાંભળવા માટે આવ્યા છો ને, આનંદ કરવા માટે. અને હમણાં જ ભાઈ
હા આપણે એ 8 વાગ્યાના બેઠા હોય ને. હા ખરેખર એટલે હું તમને બધા એટલે આપણે બધા તાળીઓ થઈને બધા કેટલા વાગ્યાના બેઠા. અને ત્રીજી વાત મને આનંદ એ છે કે આજે 15,000 માણસે પ્રસાદ લીધો અને એ દૂધ સાથે, દૂધ સાથે વાળું કર્યા છે બધાએ. આ હનુમાન દાદાની કૃપા, આ સંતોની કૃપા, આ સંતોનું ભજન. જો તમે સાંભળી લો, શહેરમાં માણા ભેગું કરવું હોય ને તો રવિવાર જોવે, સિટીની અંદર શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે. એકચ્યુઅલી લોકોને રજા હોય ને એટલે આવે. આપણા ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે. હરિહાર તાકા હરિહાર. આપણે આપણે પ્રસાદનો કોઈથી અનાદર ન કરીએ. પણ સાંભળજો, કોઈ પણ તીર્થક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કંઈક તહેવાર જોવે. પણ મને કહેવા ગયો કે આવી રીતે રાતનું જે ભેગું થવું ને એ તો ધર્મનો આ સમાજમાં વ્યવહાર હોવો જોઈએ. આ ધર્મથી જોડાયેલા છે ને સાહેબ, એટલે આવ્યા છે. હરેશદાનજીએ બહુ સારી વાત કરી, ભરતદાનજીએ પણ બહુ સારી વાત કરી કે અહીંયા જે આવ્યા છો એ બધા એક ધર્મ, એક ધર્મને મગજમાં લઈને આવ્યા છીએ ને આપણે. નહીં તો અમે અમારી ઘેરે આવીશું ને, બજારની બહાર ક્યાંય ટોળા ન ઊભા હોય કે આગળ બહાર નીકળે તો મળી લઈએ એમ. એવું થાય છે ને, થતું એમ નહીં. પણ કહેવાનો મતલબ કે આ જે માણસમાં આપણામાં ધાર્મિકતા જે છે, અમે તો એટલું જ કહીએ છીએ કે બસ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે મારા દેશનો યુવાન ધાર્મિક બને, દેશ પ્રેમી બને, વતન પ્રેમી બને, અને જે કુળમાં જન્મો છે એનું નામ રોશન, એ કુળનું હવાયું એમ કહેવાય કે નામ પોતે રોશન કરે. આની સિવાય અમારે બીજી કોઈ આશા નથી. અને તમે સાંભળી લો, એ બધું બનશે ક્યાંથી? બે જ વ્યક્તિ કરી શકશે, કાં આ દેશની મા અને કાં દેશનો સંત. આ બેના હાથમાં આખા જીવનની ધારા છે. આપણા કોઈ ગુરુ હોય તો બે, પ્રથમ ગુરુ હોય તો આપણી મા, કારણ કે મા છે એ કુખથી જ્ઞાન આપે છે અને આ દેશનો સંત છે એ મુખથી જ્ઞાન આપે છે. પણ આવા ધાર્મિક ક્ષેત્રોમાં કોણ આવશે, કોણ સંત પાસે આવશે કે જેની જનેતાએ સંસ્કારના પાઠ ભણ્યા હોય ને સાહેબ, એનું સંતાન આવી રીતે ધર્મના ક્ષેત્રમાં આવી શકે. બાકી હાહરા હામે ખારીસિંગને ડાળિયા ઉલાળતી હોય, ભેળપુરીની ડીસુના રગેડા કોણી હુથી આવી જાતે, સસરા નેપકિંગથી લૂસતા હોય, ચરલા ચિંતા ન કરતા, ન્યા પાકે નહીં ઝોની વોકરના ભાણિયા પાકે, ન્યા કોઈ મહારાણા પ્રતાપ કે શિવાજી ન પાકે. પણ પેટમાં બોઢી હાકલો મારો તો અમને કઈક થવા મળ્યો. મારો તો હાકલો હા એમ થઈ જાય, ભલે આ આતડિયા ફાટી જાય અને ફેફસા ભલે બહાર નીકળી જાય, પણ તમારે હાથમાં લહેર તો કરી લેવી છે.